વેલકમ સ્ટુડન્ટ. અગાઉ આપણે બિઝનેસ એન્વાયરમેન્ટ સબ્જેક્ટમાં કાયદાકીય પર્યાવરણના પ્રશ્ન વિશેની ચર્ચા કરી હતી, એટલે કે રાજ્ય અને કાયદાકીય પર્યાવરણની સમજૂતી. આજના લેક્ચરમાં આપણે બંધારણીય પર્યાવરણ વિશે ચર્ચા કરવાના છીએ. બંધારણીય પર્યાવરણ વિશે ચર્ચા કરતાં પહેલાં ભારતના દરેક રાજ્યોને અસર કરતું બંધારણીય પર્યાવરણ સામાન્ય રીતે એક પ્રકારે આપણા ભૂતપૂર્વ નેતાઓ દ્વારા અથવા તો સ્વતંત્રતા પછી તેમના પ્રયાસોના કારણે એક ચોક્કસ બંધારણની રચના છે એ કરવામાં આવી હતી, જેની રચના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના છે કરી હતી. એટલે કે શરૂઆત, બંધારણના પાયાની શરૂઆત છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરી હતી. તો બંધારણીય પર્યાવરણને રાજકીય પર્યાવરણ સાથે શું લેવા દેવા છે કે શું સંબંધ છે તે આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે કે આપણું બંધારણ છે એ આપણા દરેક દેશને, આપણા આખા ભારત દેશને લાગુ પડે છે. એટલે કે આપણા બંધારણમાં જે કાંઈ પણ નિયમો, જે કાંઈ પણ કલમો, જે કાંઈ પણ ફરજો કે જે અનુચ્છેદો રચવામાં આવ્યા છે તે દરેક અનુચ્છેદ આપણા દેશના દરેક રાજ્યને લાગુ પડે છે. અને એટલા માટે તેને રાજ્યને કેન્દ્ર રાજ્ય સાથે એટલા માટે જોડવામાં આવ્યા છે કારણ કે બંધારણને અનુરૂપ જ દરેક રાજ્ય પોતાનું કાર્ય છે કરે છે, પોતાની રાજકીય નીતિઓનું ઘડતર છે એ બંધારણના આધારે કરે છે. તો ભારતના બંધારણમાં સંખ્યાબંધ બાબતો સામેલ છે જે આર્થિક રીતે ખૂબ મહત્વપૂર્ણ છે અને દૂરના પ્રભાવને કારણે છે. ભારતીય પ્રજાસત્તાના સામાજિક, આર્થિક અને રાજકીય ઉદ્દેશો રાજ્ય નીતિના નિર્દેશકના સિદ્ધાંતમાં પ્રસ્તાવના સ્પષ્ટપણે દર્શાવે છે. બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની આર્થિક સત્તાઓ અને જવાબદારીઓની રૂપરેખા છે. બંધારણમાં શું છે તો કે ભાઈ, ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પોતાની કઈ કઈ સત્તા છે, કઈ કઈ જવાબદારીઓ છે તેના વિશેની દરેક માહિતી ખૂબ વિસ્તારપૂર્વક બંધારણમાં છે એ રજૂ કરવામાં આવી છે. બંધારણ દ્વારા રાજ્ય પર આપવામાં આવેલી આર્થિક જવાબદારીઓ એટલી પ્રચંડ છે કે અર્થતંત્રના કાર્યકાળમાં સરકારી હસ્તક્ષેપની માંગણી કરે છે. વાસ્તવમાં પ્રથમ સુધારા સહિત સંખ્યાબંધ બંધારણીય સુધારા કરવામાં આવ્યા અને જેના કારણે રાજ્યને તેની આર્થિક નીતિઓ અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં સક્ષમ બન્યું. એટલે કે આપણા દેશમાં જે કાંઈ પણ કાર્ય દરેક રાજ્યોએ કરવાના છે, જે કાંઈ પણ સત્તા છે, જે કાંઈ પણ જવાબદારીઓ છે, રાજ્યની કેટલી સત્તાઓ અને કેટલી જવાબદારીઓ છે તેની ચોક્કસપણે માહિતી બંધારણમાં છે રજૂ કરવામાં આવી છે. તો સૌથી પહેલાં આપણે એક નાનીયમથી પ્રસ્તાવના જોઈ લઈએ બંધારણીય પર્યાવરણ માટેની. ભારતીય બંધારણની પ્રસ્તાવના જણાવે છે કે ભારતના લોકોએ તેના તમામ નાગરિકોને સુરક્ષિત કરવા માટે ભારતને સેવરેન સોશિયલ સિક્યોરિટી ડોમેસ્ટિક રિપબ્લિકમાં રચવાનો નિર્ણય કર્યો છે. એટલે અહીંયા એવું કહેવા માગે છે કે ભારતના તમામ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક પ્રકારના સામાજિક, સિક્યોરિટી એટલે કે સલામતી, ડોમેસ્ટિક એટલે કે રાજકીય અને રિપબ્લિક એટલે સ્વતંત્રતા. તો ભારતમાં દરેક પ્રકારની સ્વતંત્રતા, દરેક પ્રકારની સુરક્ષા, દરેક પ્રકારના સામાજિક અને આર્થિક નિર્ણયોને ધ્યાનમાં રાખી અને બંધારણની લોકોને દરેક પ્રકારની આ સુરક્ષા મળી રહે તે માટે એક બંધારણની રચના છે એ કરવામાં આવી છે. ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીય કઈ કઈ બાબતોની માહિતી છે એ બંધારણમાં આપવામાં આવી છે તો કે ન્યાય અંગેની, લોકોને ન્યાય વ્યવસ્થાનો પરિચય આપવો, સામાજિક, આર્થિક અને રાજકીય સમાજના પર્યાવરણો, રાજ્યના આર્થિક પર્યાવરણ અને રાજકીય સંબંધો વિશેની ચર્ચા, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, વિશ્વાસ અને પૂજાની સ્વતંત્રતા. દરેક લોકો પોતાના વિચારો, પોતાની અભિવ્યક્તિ કરી શકે, દરેક લોકો પોતાના ધર્મ પ્રમાણે જે તે ધર્મોની માન્યતા, તેનો વિશ્વાસ, તેની પૂજા, એ બધી માહિતી, સ્થિતિ, તકની વચ્ચે પ્રોત્સાહન, તેમને બધા વચ્ચે પ્રોત્સાહન. સ્વતંત્રતા એ વ્યક્તિની પ્રતિષ્ઠા અને રાજ્યની એકતા અને અખંડિતતાની ખાતરી છે. ઇન શોર્ટ, બંધારણમાં માત્ર રાજ્યને પોતાનું કાર્ય, રાજ્યએ પોતાની જવાબદારીઓ, આર્થિક નીતિઓ કેમ ઘડવી તેની માહિતી તો હોય જ છે,
રાજકીય પર્યાવરણને, રાજા દરેક પ્રકારની રાજકીય બાબતોની ચોક્કસ માહિતી તો એમાં હોય જ છે, પરંતુ લોકોને કયા કયા હક છે, લોકોની કઈ કઈ સ્વતંત્રતા છે, લોકોની કઈ કઈ પ્રકારની પ્રોત્સાહનની પદ્ધતિઓ છે, તેના વિશેની ચર્ચા છે એ અહીંયા કરવામાં આવે છે. જે બંધારણ માટે કે રાજ્ય અને બંધારણ બંનેને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે છે. તો બંધારણીય પર્યાવરણમાં વિગતે ચર્ચા કરવા જઈએ તો બંધારણીય પર્યાવરણનો સૌ પ્રથમ અને પહેલો ચર્ચાનો ટોપિક છે મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો, બરાબર. મૂળભૂત અધિકારો એટલા માટે કે બંધારણ છે એમાં દરેક વ્યક્તિને પોતાના અધિકારો કયા કયા છે તે જાણવું ખૂબ જરૂરી છે. વ્યક્તિની વાત છે અહીંયા, રાજ્યની કે એની કોઈની વાત કરવામાં આવતી નથી. ભારતીય બંધારણ વ્યક્તિગત રીતે, સામૂહિક રીતે તમામ નાગરિકો, લોકશાહીનું શ્રેષ્ઠ ફળ, તેને મૂળભૂત સ્વતંત્રતાને, જીવનની શરતોને આપે છે, જે જીવનને નોંધપાત્ર અને ઉત્પાદક બનાવે છે. શું કહેવા માગે છે કે દરેક લોકોની વાત થઈ ગઈ અહીંયા, દરેક એક વ્યક્તિની, પરંતુ સામૂહિક લોકોની વાત થઈ. તો કે ભાઈ, દરેક સમાજમાં રહેતા લોકોને કેવા કેવા પ્રકારના અધિકારો છે, દરેક લોકોને કયા અધિકારો મળે છે, જેમાં કોઈ પણ પ્રકારના રાજ્યનો કે સરકારનો કે કોઈ પણ વ્યક્તિનો છે હસ્તક્ષેપ હોતો નથી. દરેક વ્યક્તિને પોતાની સ્વતંત્રતા હોય, એટલે અધિકારો હોય, તેના વિશેની ચર્ચા. બંધારણના ભાગ બીમારીની સંખ્યાને ધ્યાનમાં રાખીને અધિકારોને વિશાળ શ્રેણીને આવરી લે છે. મૂળભૂત અને ન્યાયી રીતે જાહેર કરવામાં આવે છે. તો કે ભાઈ, તમામ નાગરિકોને, દરેક વ્યક્તિઓને સુરક્ષા મહેસૂસ થાય, દરેક લોકોનું હિત જળવાય, દરેક લોકોને પોતાને સમાજમાં, પોતે જે સમાજમાં રહે છે તેમાં પોતાના શું હક છે, શું તેમની અધિકાર અને શું તેમની સુરક્ષિત બાબતો છે તેના વિશેનો ખ્યાલ છે, એ મૂળભૂત અધિકારોમાં જણાવવામાં આવે છે. એટલે કે મૂળભૂત અધિકારો એટલે કે એવા અધિકારો કે જે દરેક વ્યક્તિ જ્યારે આપણા દેશમાં જન્મે છે ત્યારથી જ તેને તે અધિકારો છે એ મળે છે, જેના ઉપર કોઈ પણ પ્રકારનો સરકારનો કે કોઈ પણ અન્ય વ્યક્તિનો કોઈ પણ પ્રકારનો હક છે એ હોતો નથી, કોઈ એને કંટ્રોલ કરી શકતો નથી. તો મૂળભૂત અધિકારોમાં કયા કયા મૂળભૂત અધિકારો છે, તો કે ભાઈ, દરેક લોકોના મુખ્ય છ મૂળભૂત અધિકારો છે. પહેલું છે અધિકારનો અધિકાર, એટલે કે દરેક વ્યક્તિને જે કાંઈ પણ કાર્ય તે કરવા માગે છે તે કરવાનો અધિકાર. સ્વતંત્રતાનો અધિકાર, સ્વતંત્રતાનો એટલે કે શું, સ્વતંત્રતા એટલે એવું કે ભાઈ, દરેક વ્યક્તિને પોતાની રીતે, સ્વતંત્ર રીતે પોતાના વિચારો, પોતાની અભિવ્યક્તિ કરવાનો સ્વતંત્રતા છે. દરેક વ્યક્તિને પોતાની જે કોઈ પણ માહિતી એ દરેક વ્યક્તિ સાથે શેર કરવા માગતા હોય એમને સ્વતંત્રતાનો અધિકાર છે. વાણીની સ્વતંત્રતાનો અધિકાર છે. દેશના કોઈ પણ રાજ્યમાં જે તે જગ્યાએ તેને વસવાટ કરવાનો પણ અધિકાર છે. એટલે કે સ્વતંત્રતા કોની કહેતો કે વાણીની અને રહેઠાણની એવી બધી સ્વતંત્રતા. શોષણ વિરુદ્ધ અધિકાર, જ્યારે કોઈ વ્યક્તિ ઉપર અન્યાય કે એનું શોષણ થતું હોય, કોઈ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય, શોષણ થતો હોય, તે શોષણ સામે રક્ષણ મેળવવાનો પણ અધિકાર જે તે વ્યક્તિને છે, જેને કાયદો પણ રોકી શકતો નથી, જેને કોઈ સરકાર કે કોઈ અન્ય વ્યક્તિ પણ તે સ્વતંત્રતા કે શોષણના વિરુદ્ધ કાયદો ઘડવામાં કે શોષણ વિરુદ્ધ પોતાનો હક વિશે લડવામાં કોઈ પણ વ્યક્તિને કોઈ રોકી શકતું નથી. ધર્મની સ્વતંત્રતા, આપણા દેશમાં જે તે વ્યક્તિને પોતાના મરજી પ્રમાણેના ધર્મને પાલન માટેની સ્વતંત્રતા છે. જે લોકો હિન્દુ છે તે હિન્દુ ધર્મ પાળે છે, જે લોકો મુસ્લિમ છે તે મુસ્લિમ ધર્મ પાળે છે, જે લોકો ખ્રિસ્તી છે તે ખ્રિસ્તી ધર્મ પાળે છે, જે લોકો બ્રાહ્મણ છે તે બ્રાહ્મણ ધર્મ પાળે છે. ઇન શોર્ટ, દરેક વ્યક્તિને પોતાના ધર્મને અપનાવવાની સ્વતંત્રતા છે. તેના ઉપર કોઈ અન્ય ધર્મનું ભારણ કોઈ પણ વ્યક્તિ એકબીજા ઉપર નાખી શકે નહીં. દાખલા તરીકે, જે વ્યક્તિ હિન્દુ છે તેને મુસ્લિમ બનાવવો એવો કોઈ પણ પ્રકારનો પ્રેશર કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને ક્યારેય આપી શકે નહીં. ધર્મની સ્વતંત્રતા. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો, દરેક વ્યક્તિને સાંસ્કૃતિક અને શિક્ષણમાં અધિકાર છે. દરેક વ્યક્તિને પોતાનું શિક્ષણ મેળવવાનો અધિકાર છે. બંધારણના ઉપાયનો અધિકાર, દરેક બંધારણમાં જે કાંઈ પણ નિયમો લોકોની સ્વતંત્રતા માટે મૂળભૂત અધિકારો દરેક વ્યક્તિને મળ્યા છે તેના માટેનો અધિકાર. પછીનો બીજો પોઈન્ટ છે કાર્ય અને સંસદના અધિકાર, સત્તાધિકારો. તો કે ભાઈ, સંસદમાં જે કાર્ય કરે છે તે સાંસદોનો અને તેના કાર્ય વિશેનો અધિકાર. અન્ય સાંસદીય લોકશાહીમાં ભારતની સંસદમાં કાયદા મુખ્ય કાર્યો છે. વહીવટની દેખરેખ, બજેટ પસાર, જાહેર ફરિયાદોનું હવાની અવરજવર, વિકાસની યોજનાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો, રાષ્ટ્રીય જાતિઓ જેવા વિવિધ વિષયોની ચર્ચા સંવિધાન અનુસાર
આવેલા યુનિયન અને રાજ્યો વચ્ચે સત્તાનું વિસ્તરણ, વિધાનસભાના ક્ષેત્રોમાં સંસદનું સામાન્ય વર્ચસ્વ, વિભિન્ન વિષયો ઉપરાંત સામાન્ય સમયમાં પણ સંસદ ચોક્કસ પરિસ્થિતિ હેઠળ રાજ્યો માટે વિશિષ્ટ પાયે અનામત વિસ્તારની અંદર રહેલા વિષયના સંદર્ભમાં અધિકારની સત્તા ધારણ કરી શકે છે. કાર્ય અને સંસદના અધિકારો એટલે કે અહીંયા હવે કોની વાત કરવામાં આવી, તો કે ભાઈ આપણી રાજકીય પરિસ્થિતિ એટલે કે આપણા રાજ્યના વહીવટની પરિસ્થિતિ, જે સરકાર દ્વારા ચલાવવામાં આવતા હોય, જે સાંસદો દ્વારા ચલાવવામાં આવતા હોય, તેના અધિકાર, તેની સત્તાને તેની જવાબદારીની માહિતી છે. વહીવટનો કાર્ય, આખા દેશનો વહીવટ કેવી રીતે કરવો, દેશમાં બજેટ યોગ્ય સમયે પસાર કરવું, દેશમાં જે મુખ્ય બાબતો કે જે લોકોની જાહેર ફરિયાદો છે તેનું નિવારણ કરવું, દેશના આંતરરાષ્ટ્રીય સંબંધો, રાષ્ટ્રીય સંબંધો વિશેની ચર્ચા કરવી, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના દરેક કાર્યો વ્યવસ્થિત થાય છે કે નહીં તે જોવાનું કાર્ય જે તે વિધાનસભા, જે તે રાજ્યની વિધાનસભા હોય તેમાં કાર્ય કરતા સાંસદોને ખાસ આ બધી માહિતીનું ધ્યાન રાખવું પડે. આપણા ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતમાં ભાજપની સરકાર છે તો વિજય રૂપાણીની આખી એક સંસદ હોય છે. વિજય રૂપાણીના દરેક નેતાઓ આપણા રાજ્યોમાં જે કાંઈ પણ કાર્ય થતું હોય તેની દેખરેખ રાખવી, તે બંધારણ અનુસાર કાર્ય થાય છે કે નહીં, વિધાનસભાના દરેક ક્ષેત્રોમાં વિધાનસભા રાજ્યો પ્રમાણે હોય તો દરેક રાજ્યોની જે વિધાનસભા છે તે હંમેશા સરકાર દ્વારા જે કાંઈ પણ આ બજેટનું કાર્ય અને જે વહીવટ કરવામાં આવતા હોય તેની યોગ્ય ચોક્કસ દેખરેખ રાખવી, તે સંદર્ભે છે એ કાર્ય અને સંસદના સત્તાધિકારો મુખ્યત્વે હોય છે. સંસદને પણ રાષ્ટ્રપતિની નિંદા કરવા અને સુપ્રીમ કોર્ટ અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો, મુખ્ય ચૂંટણી કમિશનર, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલને બંધારણમાં કરાવેલી કાર્યવાહી પ્રમાણે સત્તાઓ આપવાનો અધિકાર આપવામાં આવે છે. ઉપરાંત આપણા દેશના બંધારણ પ્રમાણે રાષ્ટ્રપતિને દરેક ન્યાયાલયના ઉચ્ચ અધિકારીઓ એટલે કે દરેક ન્યાયાલયના ન્યાયાધીશોને દરેક પ્રકારની સત્તાની જવાબદારીઓ બંધારણ પ્રમાણે આપવામાં આવી છે કે નહીં તેની પણ અહીંયા છે એ માહિતી જોવામાં આવે છે. બંધારણીય પર્યાવરણનો ત્રીજો મુદ્દો છે મૂળભૂત ફરજો. 42માં બંધારણીય સુધારા દ્વારા 1976માં અપનાવવામાં આવેલ નાગરિકોની મૂળભૂત ફરજોની ગણતરી કરવામાં આવી છે. અન્ય બાબતોમાં એક, નાગરિકને બંધારણના પાલન પર ઉમદા આદર્શોનું પાલન કરવું અને જો આપણા રાષ્ટ્રને પ્રેરિત કરે તો સ્વતંત્રતા અને તેના સંઘર્ષ, દેશને બચાવવાની રાષ્ટ્રીય સેવાઓ આપવી જ્યારે તેને કહેવામાં આવે ત્યારે ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા તો વિભાગીય વિવિધતાથી આગળ વધતા ભારતના તમામ લોકોની સંવાદિતતા અને ભાવનાઓને પ્રોત્સાહન આપવું. મૂળભૂત ફરજો એટલે શું? તો કે મૂળભૂત ફરજોની અમલ છે એ બંધારણમાં 42માં સુધારા 1976 દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું, જેમાં જ્યારે પણ આપણા દેશને યુદ્ધ સમયે કે કોઈ પણ પ્રકારના અમુક ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક કે વિભાગીય સંઘર્ષો આપણા દેશ કરી રહ્યો હોય એટલે કે ભાષાકીય, ધાર્મિક કે પ્રાદેશિક સંઘર્ષો કે એના દ્વારા કોઈ પ્રકારની આપણા દેશમાં સરઘસ ચાલતા હોય, તેના કારણે આપણા દેશમાં એકબીજા બે જૂથ છે એ લડતા હોય, તો તે સમયે દરેક વ્યક્તિએ પોતાની મૂળભૂત ફરજને ધ્યાનમાં રાખી અને દેશના કાર્યોમાં કે સંઘર્ષમાં એક રીતે સાથ આપવો અને દેશમાં આવા કોઈ પ્રકારના અન્ય પ્રકારે દેશમાં ઝઘડાઓ ન થાય, રાજકીય, આર્થિક, ભાષાકીય કે કોઈ પણ અન્ય કારણસર દેશમાં ઝઘડા ન થાય તેના માટે છે એ દેશમાં એક પ્રકારે દરેક લોકોને પ્રોત્સાહન અને સંવાદિતતાને ધ્યાનમાં રાખવી. ચોથો પોઈન્ટ છે નિર્દેશક સિદ્ધાંતો. તો કે ભાઈ નિર્દેશક સિદ્ધાંતો છે એ આર્થિક રીતે ખૂબ મહત્ત્વના છે કે ભાઈ આપણા દેશમાં આર્થિક વ્યવસ્થાને જો આપણે મહત્ત્વપૂર્ણ ગણતા હોઈએ, આપણા બંધારણને આપણે જ્યારે આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડીએ છીએ ત્યારે ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત છે કે આર્થિક માર્ગદર્શન આપવું, આર્થિક સિદ્ધાંતો વિશેની માહિતી આપવી. તો તે માટે આર્થિક સિદ્ધાંતો હોય તો તે માટે ખૂબ મહત્ત્વના છે નિર્દેશકો. આ નિર્દેશક સિદ્ધાંતો છે એ આર્થિક વ્યવસ્થાઓ માટે ખૂબ અગત્યપૂર્ણ છે. રાજ્ય લોકોના કલ્યાણને પ્રોત્સાહન કરવા માટે પ્રયત્ન કરે છે, સુરક્ષિત છે, સામાજિક અને સામાજિક આદેશ હોય છે, ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીય રાષ્ટ્રીય તમામ સંસ્થાઓ શું કહેવા માગે છે કે ભાઈ રાજ્યના લોકોના કલ્યાણને પ્રોત્સાહન કરે તેવી બાબતોને ખાસ મહત્ત્વ આપવું જોઈએ. માત્ર
કોઈ એક ચોક્કસ ખાનગી ક્ષેત્રને ધ્યાનમાં રાખીને, કોઈ એક જાહેર ક્ષેત્રને ધ્યાનમાં રાખીને આર્થિક નિર્ણયો ન લેવા જોઈએ, પરંતુ સમાજનું કલ્યાણ થાય, સમાજના કલ્યાણને બહુ ધ્યાનમાં રાખી અને છે એ ખાસ તમારે કાર્યો છે એ કરવું જોઈએ. રાજ્ય દ્વારા ખાસ કરીને આવક અસમાનતા ઘટાડવાના પ્રયત્નો માત્ર વ્યક્તિઓ વચ્ચે નહીં પરંતુ વિવિધ વિસ્તારોમાં રહેલા લોકો અને જૂથો તથા વિવિધ વ્યવસાયોમાં રોકાયેલા સ્થિતિ, સુવિધાઓ અને તકોની અસમાનતાઓ દૂર કરવી. બીજો પોઈન્ટ એ છે કે આવકની અસમાનતા, ગરીબ વર્ગ અને અમીર વર્ગ વચ્ચે જે આવકની અસમાનતા આપણે જોઈએ છીએ તે ઘટાડો કરવી. માત્ર કોઈ એક વ્યક્તિ વ્યક્તિ વચ્ચે નહીં પરંતુ એક જૂથ બીજા જૂથ વચ્ચે જે કંઈ પણ અસમાનતાઓ છે, નોકરીની તકોમાં જે કંઈ પણ અસમાનતાઓ છે, એ દરેક અસમાનતાઓને દૂર કરવાનો પણ આર્થિક રીતે એક રીતે ખૂબ અગત્યની બાબત છે. પછી જે રાજ્ય ખાસ કરીને તેની સુરક્ષા સંદર્ભે, જે તે વ્યક્તિ પુરુષ અને સ્ત્રીને સમાન રીતે એક રીતે જીવનધોરણ મળવું જોઈએ, સમાન જીવનધોરણનો અધિકાર. દરેક સ્ત્રી અને પુરુષને એક ચોક્કસ, બંનેને એક સરખું લાઇફસ્ટાઇલ જીવન જીવવા મળવું જોઈએ. સામુદાયિક માલસામાનની માલિકી અને નિયંત્રણ, જેથી સારામાં સફળ થવા વિપરીત કરવા માટે, એટલે કે માલસામાનની માલિકી અને નિયંત્રણ. ઉદ્યોગ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે જે કાંઈ પણ માલસામાનની ઉત્પાદન માટે જે કાંઈ પણ જરૂરિયાતો હોય તે માટે પણ એક પ્રકારે ચોક્કસ નિયંત્રણ છે એ થવું જોઈએ. આર્થિક તંત્રનું સંચાલન એકાગ્રતા અને સામાન્ય નુકસાન માટેના ઉત્પાદન અર્થમાં પરિણમતી નથી. આર્થિક રીતે પણ દરેક પ્રદેશ છે એ દરેક દેશમાં દરેક વખતે ઉત્પાદનમાં સરકારે છે થોડા ઘણા અંશે લોકોને મદદ કરવી જોઈએ. સ્ત્રી અને પુરુષો બંનેને સમાન કાર્ય માટે સમાન પગાર આપવા જોઈએ, એટલે કે સમાનતાનો અધિકારની જ વાત છે કે સ્ત્રી અને પુરુષને જે કોઈ પણ કાર્ય, જે કોઈ પણ નોકરી ધંધા બંને કરતા હોય તેમાં પણ તેમને છે એક રીતે ચોક્કસ વેતનનો અધિકાર છે એ મળવો જોઈએ, સમાન વેતનનો. જે તે કામદાર સ્ત્રી અને પુરુષની તંદુરસ્તી અને મજબૂતાઈ અને બાળકોની ટેન્ડર વર્ષની દુરુપયોગ થતા નથી, નાગરિકોને તેની વય કે તાકાત માટે ઉદ્ભવતા વ્યવસાયમાં પ્રવેશ માટેની જરૂરી આર્થિક દ્વારા ફરજ પાડવામાં આવતી નથી ને. એક તો બાળકને કહેવાય ને કે ભાઈ દરેક વ્યક્તિને જે કંઈ પણ વ્યવસાય હોય તેમાં યોગ્ય પૂરેપૂરી તક આપવી જોઈએ, પછી તે સ્ત્રી હોય કે પુરુષ હોય, બંનેને દરેક વ્યવસાય માટે યોગ્ય પૂરેપૂરી તક આપવી જોઈએ. અને છેલ્લું છે, રાજ્યએ સુનિશ્ચિત કરેલી કાનૂની પ્રણાલીની કામગીરી સમાન તકના આધારે ન્યાય પ્રોત્સાહન આપે અને ખાસ કરીને યોજનાઓ અને કાયદાઓને દ્વારા અન્ય કોઈપણ રીતે તકનિક સહાય પૂરી પાડવા માટેની તકો આર્થિક રીતે દરેક લોકોને મળવી જોઈએ. શું કહેવાય છે, દરેક પ્રકારની ન્યાય પ્રણાલિકાઓ જે છે, કાનૂની વ્યવસ્થા છે, દરેક લોકોને, એ પછી ગરીબ વ્યક્તિ હોય કે અમીર વ્યક્તિ હોય, દરેક લોકોને કાનૂની વ્યવસ્થાઓ છે તેના વિશેનો ચોક્કસ ખ્યાલ છે, કાયદા કાનૂનો છે એ દરેકને સમાન રીતે મળવા જોઈએ. એ પછી ગરીબ વ્યક્તિ હોય કે અમીર વ્યક્તિ હોય, દરેકને કાનૂની વ્યવસ્થાનો કે રાજકીય કાયદાકીય બાબતોનો જે રક્ષણનો અધિકાર છે એ દરેક લોકોને એક સમાન છે એ મળવો જોઈએ. તો આજે આપણે જોયું બંધારણીય પર્યાવરણ કેવી રીતે આખું બંધારણીય પર્યાવરણ છે એ હોય છે, મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, સંસદોના કાર્ય અને સત્તાધિકારો, અને લાસ્ટમાં આપણે જોયું આર્થિક નિર્દેશકો. આ ચાર છે મુખ્ય પોઈન્ટ્સ છે. તો આજે આપણે આ ક્વેશ્ચન છે બંધારણીય પર્યાવરણ આજના લેક્ચરમાં પૂરો કર્યો છે. હવે પછીના લેક્ચરમાં આપણે રાજ્યના હસ્તક્ષેપ વિશે આગળ ચર્ચા કરીશું. થેન્ક યુ.